બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં સરીપડા ગામે નારસુંગાવીર મહારાજનું 700 વર્ષ પુરાણું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે. જ્યાં નારસુંગાવીર મહારાજની દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે. મંદિર ખૂબ જ પ્રાચીન છે અને કહેવામાં આવે છે કે એક સમયે વીર મહારાજની ઘૂંટણથી પગની એડી સુધીના ભાગનું પૂજન થતું હતું. જોકે વર્ષો બાદ ગામના લોકો અને અનેક દાતાઓના સહયોગથી પ્રતિષ્ઠા કરી અને મૂર્તિની સ્થાપના કરવામાં આવી. ધીમે ધીમે જેમ જેમ લોકોની આસ્થા વધતી ગઈ એમ મંદિરની જગ્યાની પેલી ચાલી ચર્ચા ચાલી અને પછી એમાં ધીમે ધીમે લોકફાળો થઈ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. 800 વર્ષની પુરાણી જગ્યા છે અને ત્યાં લોકોની માનતાઓ બહુ દાદા આસ્થા પૂર્ણ કરે છે કે ગમે તે માનતા માની હોય તમે, પણ દાદા કોઈને નારાજ નથી કરતા. અને અહીંયા કેવું છે કે આ શિમાળાથી પશુ કે પશુ હોય કે લોકો હોય, જે સીમાડીની કોઈ ડિલિવરી આવવાની હોય તો તેના વડા કરવા ફરજિયાત આવવું પડે છે અહીંયા. નારસુંગાવીર મહારાજની તેમના ભક્તો પર ખૂબ કૃપા છે. ભક્તો પોતાની સમસ્યા સાથે મંદિરે આવે છે અને તેના સમાધાન સાથે ઘરે પરત ફરે છે. અનેક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માનતા રાખે છે અને નારસુંગાવીર મહારાજની કૃપાથી ભક્તોની મનોકામના અચૂક પૂર્ણ થાય છે. ભક્તો ઘીનો દીવો શ્રીફળ લઈ વીર મહારાજના મંદિરે માનતા પૂરી કરવા આવે છે. દાદાના સાનિધ્યમાં આવી દર્શન કર્યા બાદ ભાવિકો ભાવુક બની જાય છે. મંદિરમાં સવાર સાંજ થતા આરતી અને પૂજા અર્ચન સમયે મંદિરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. આરતીના સમયે ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવે છે. હું આ વીર દાદાના દર્શન વર્ષોથી દર્શન કરવા આવું છું મંદિરે. અમારો દરેક મનોકામના વીર મહારાજે પૂરી કરી છે અને આમના દર્શન કરવાથી ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને ખૂબ જ આનંદ થાય છે. બહુ સારું રહે છે. વર્ષોથી આવી છે, અમારી દરેક મનોકામના પૂર્ણ થાય, ચાહે ધંધાકીય હોય, ચાહે સાંસારિક હોય, પારિવારિક હોય, દરેક મનોકામના અમારી પૂરી કરે. હા, આજે અમે પૂરી ફેમિલી સાથે દર્શન કરવા આવીએ છીએ. હું દર વર્ષે દર પાંચમે આવું છું, વત્તા આડા દિવસે પણ અમે દર્શન કરવા આવતા રહીએ છીએ. વીરદાદા અહીંયા સ્વયં બિરાજમાન હોય એવું લાગે છે. અમે પાંચમના દિવસે અમે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ. અમે જે બી માનતા માનીએ એ દાદા પૂર્ણ કરે છે, એથી અમે શ્રદ્ધાથી દર પાંચમના અહીંયા દર્શન કરવા આવીએ છીએ. અહીંયા મહાદેવનું મંદિર છે, અહીં અન્ય બે મંદિર બીજા છે, અહીંયા ઘણી બધી પબ્લિક આવે છે. પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે આવેલા સરીપડા ગામે બિરાજમાન શ્રી નારસુંગાવીર મહારાજના મંદિરે દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવે છે. નારસુંગાવીર મહારાજ પર લોકોને અતૂટ શ્રદ્ધા છે એટલે દૂર દૂરથી ભક્તો દર્શન માટે મંદિરે આવે છે. બનાસકાંઠાના ગામડાઓ સહિત અમદાવાદ, સુરત, મુંબઈ અને અમેરિકાથી પણ ભક્તો દર્શન માટે આવે છે. નારસુંગાવીર દાદાના મંદિરે અનેક શ્રદ્ધાળુઓ પગપાળા આવી
દાદાના ચરણોમાં શીશ ઝુકાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. દુખિયાના બેલી નાર સુંગા વીર દાદાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. હું અમેરિકાથી આવી છું. મારું નામ અનિતા સરીપડિયા છે અને મારું ગામ બી આ જ છે, મારું સાસરું બી આ જ છે. હું જ્યારે બી ક્યાંય બીથી આવું, અમેરિકાથી આવું કે અહીંયા રહું, પણ હું દાદાના દર્શન કરવા માટે એવરી ટાઈમ આવું છું, વિધાઉટ કોઈ ગલતી વગર, કોઈ ભૂલ્યા વગર, કે હું એક વખત દર્શન કરીને જાઉં. અને જે અમારી ઈચ્છા હોય, અમે મનમાં બી યાદ કરીએ તો બી અમારી હર ઈચ્છા એ પૂર્ણ કરે છે દાદા, તો અમે એમને કેવી રીતે ભૂલી શકીએ. તો બીજા બી લોકો જેવી રીતના અહીંયા આવે છે, બહુ શ્રદ્ધાથી જ આવે છે, એમ અમે બી એ શ્રદ્ધાથી જ આવે છે. અને દાદા ઓલવેજ અમારી હર ઈચ્છા અમને ખુશ રાખે છે અને એમ બધાને બી ખુશ રાખે છે. હું પણ આજે 2014થી આવું છું અને મારી બધી જ માનતાઓ પૂરી થઈ છે અને દાદાએ હર વખતે મને ડગલે પગલે સફળતા પણ મને સાથ આપી છે. આજે મારો પરિવારને પણ હું લઈને આવું છું અને આજે પણ વરસાદ છે, પણ ગમે તેવું હશે તો પણ અમે આયા વગર નથી રહેતા, એટલું ભાવપૂર્વક છે. અને લોકો એટલો શ્રદ્ધાળુ આવે છે કે બોમ્બેથી પણ આવે છે, એટલું આપણે દાદાન મંદિર છે. અને વીર દાદા, નરસિંહ વીર દાદા એક એટલા દેવના દેવ છે કે પૂછો નહીં, કે એમને એક દર્શન કરી લો ને તો એ આપણા નેત્રમાં પણ એમ અમી આવી જાય છે. હા, હું આવું છું અમદાવાદથી અને મુંબઈમાંથી 2014થી આવું છું. ત્યારથી આવું, પછી અમદાવાદ આવી, એના પછી પણ મારે અહીંયા આવવાનું ચાલુ જ છે. દરરોજ નારસુંગા વીર મહારાજના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. વીર મહારાજના મંદિરે વડા કરવાની વર્ષો જૂની પરંપરા હાલમાં પણ યથાવત છે. એવું કહેવાય છે કે સરીપડા ગામની સીમમાંથી કોઈ પણ ગર્ભવતી સ્ત્રી પસાર થાય તો તેને બાળકના જન્મ પછી આ મંદિરે વડા કરવા માટે આવવું પડે છે. અને જે સ્ત્રીની સંતાન હોય તે વીર મહારાજના મંદિરે આવીને વડા કરવાની માનતા રાખે છે તો તેના ઘરે પારણું બંધાય છે અને તેવા પણ અનેક પરચા છે. ફાગણ સુદ એકમથી પૂનમ સુધી વીર મહારાજના મંદિરે હજારોની સંખ્યામાં લોકો વડા કરવા માટે આવતા હોય છે. દૂર દૂરથી દાદાના દર્શને આવતા ભાવિકોને દાદામાં અતૂટ શ્રદ્ધા છે અને એટલે જ દાદાના દર્શન બાદ તે ભાવુક પણ થઈ જતા હોય છે. હું અમદાવાદથી આવું છું અને દાદા ઉપર મને બહુ શ્રદ્ધા છે અને ધારા કામ પાર પાડે છે અને બાળકોના હોય બાળકો આપે છે, સપણના થોડું સપણ આપે છે, બહુ સારું કામ કરે છે. હું દિલથી આવું છું ઘણા વર્ષોથી, અમદાવાદથી આવું છું, ધાર્યું કામ કરે છે. હું બેન મા બાપ માટે જ આવી છું, હાલ દિલના ભાવ છે મારા. હું દોડું છું પણ બહુ દિલના ભાવ છે મારા જ. દાદા બહુ જ બધાનું સારું કરે અને જે આવે બધાનું સારું કરે, બધાના ઈચ્છાઓ પૂરી કરે. અહીંયા બધા રડતા આવે પણ હસતા જાય છે, દાદાની બહુ કૃપા છે. હું દર પાંચમે અહીં સિરીપડા વીર મહારાજના દર્શન કરવા આવું જ છું. વીર મહારાજની મારા ઉપર બહુ જ કૃપા છે. જ્યારે બી હું દર પાંચમે આવું છું, મારી કોઈ પણ મનોકામના હોય હું અહીંયા માનતા માનું તો વીર મહારાજ મારી મનોકામના પૂર્ણ કરે છે અને વીર મહારાજની મારા ઉપર બહુ જ કૃપા છે. નારસુંગા વીર મહારાજ મંદિરના પરિસરમાં શ્રી હનુમાનજી, શ્રી જગદીશ્વર મહાદેવ તથા શ્રી વારાહી માતાજી પણ બિરાજમાન છે. નારસુંગા વીર દાદાના દર્શન બાદ ભાવિકો હનુમાનજી, જગદીશ્વર મહાદેવ અને વારાહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દર મહિનાની સુદ પાંચમનો અહીંયા અનેરો મહિમા છે ત્યારે હજારો ભાવિ ભક્તો વીર મહારાજના દર્શનાર્થે ઉમટી પડે છે, જેના ઉપલક્ષમાં અહીં મોટો મેળો પણ ભરાય છે. અહીંયા આવેલો એક પણ ભક્ત ભૂખ્યો ન જાય તે માટે મંદિર દ્વારા દાતાઓના સહયોગથી ચા નાસ્તો તથા અન્ય ક્ષેત્ર ચલાવવામાં આવે છે, જ્યાં દૂર દૂરથી પધારેલા ભાવિ ભક્તો ભોજન પ્રસાદ લઈ શકે છે. ગ્રામજનો સહિત આવનારા ભક્તો પણ
અહીંયા ખડે પગે લોકોને ચા પાણીનો પ્રસાદ અને ભોજનની સેવા માટે મદદ કરી પુણ્યનું ભાથું બાંધે છે. જો આ મંદિરનો એમ કે 700-800 વર્ષ પુરાણું છે. અહીંયા આપણે વીર મહારાજના દર સુદ પાંચમના દિવસે મોટો મેળો ભરાય છે અને અહીંયા 8-10 હજાર પબ્લિક દર પાંચમના દિવસે આવે છે. તેમના અહીંયા મંદિરમાં આપણે દાતાઓના સહયોગથી ફરાળી ચેવડો અને ચા પાણીની વ્યવસ્થા ફ્રીમાં રાખવામાં આવેલ હોય છે તથા જમવા માટે 30 રૂપિયા ટોકનમાં પૂરી દાળ ભાત શાક લાડુ દરેક ભાવિક ભક્તોને જેને પણ જમવું હોય તેને તે જમી શકે છે. સરીપડા ગામે આવેલા નારસુંગા વીર મહારાજના મંદિરની વિશાળ જગ્યામાં અનેક ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર મંદિરનું સંચાલન કરવામાં આવે છે. જે ભાવિ ભક્તો મંદિરે આવે છે તેમણે ચા પાણી નાસ્તો અને જમવાની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. દૂર દૂરથી મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો નારસુંગા વીર મહારાજના દર્શન કરી ધન્યતા અને શાંતિનો અનુભવ કરી નવા ઉત્સાહના સંચાર સાથે ઘરે જાય છે.